નમસ્તે વિદ્યાર્થીની બહેનો, આપણે કલરવમાં પેજ નંબર 11 ઉપર છાપકામ કરીશું. એમાં સૌથી પહેલાં તમારે એક પાંદડું અને હાથ પેન્સિલની મદદથી દોરવાનો છે, મેં જે દોરેલો છે એ પ્રમાણે. હવે તમારે આ બાજુના ખાનામાં સ્ટેમ્પ પેડની મદદથી આંગળીઓની છાપ પાડવાની છે. એક વચ્ચે, પછી એક બાજુમાં, એ રીતે આજુબાજુમાં પણ આંગળીઓની છાપ પાડવાની છે. પછી પેન્સિલની મદદથી એની ઉપર ગોળ કરવાનું છે. આપણે જે આંગળીઓની છાપ પાડી છે એની ઉપર પેન્સિલની મદદથી ગોળ કરવાનું છે. હવે નીચેના બોક્સમાં અંગૂઠાની છાપ પાડવાની છે. એમાં માછલીનો આકાર બનાવવાનો છે, આમ અંગૂઠો આડો પાડવાનો છે. અને પછી પેન્સિલની મદદથી એનો આંખનો ભાગ અને મીન પક્ષો આ રીતે દોરવાના છે, અને પૂંછડીનો ભાગ પણ દોરવાનો છે. આ રીતે આપણે માછલી બનાવવાની છે. પછી આપણે નીચેના ખાનામાં પાંદડાની છાપ પાડીશું, જેમાં આપણે વોટર કલરનો ઉપયોગ કરીશું. બોક્સમાં મળે એવડા પાંદડા નાના પસંદ કરવાના છે. આ રીતે પાંદડાને વોટર કલરમાં બોળી અને પછી પાંદડાની છાપ પાડવાની છે. હવે બીજા પાંદડાની છાપ પાડીશું. મેં એ લીમડાનું પાન લીધું છે. તમે લીલા કલર સિવાય બીજો કલરનું છાપ પણ પાડી શકો છો, જે હું તમને બાજુના બોક્સમાં જુદા કલરની છાપ પાડીને બતાવીશ. હવે એક જુદા જાડનું પાન લેવાનું છે અને આપણે એમાં જુદા કલરની છાપ પાડી. આમાં મેં લાલ કલર લીધો છે, તમે બીજો કોઈ પણ કલર લઈ શકો છો. જો આ લાલ કલરની છાપ પડી. હવે આ ખાનામાં આપણે ભીંડાની છાપ પાડીશું. માં તમારે એક વચ્ચે, પછી બીજા આજુબાજુ છાપ પાડવાની છે, અને પછી તમે પેન્સિલની મદદથી દંડી અને પાંદડા દોરી શકો છો અને પછી એમાં પેન્સિલ કલર યુઝ કરી શકો છો. હવે પેન્સિલ કલરની મદદથી આપણે પાંદડાને લીલો રંગ કરીશું. આ રીતે તમે એક ફૂલનો આકાર આપી શકો છો. હવે આપણે સિક્કાની છાપ પાડીશું. સિક્કાની છાપ પાડવા માટે આપણે પેન્સિલ કલરનો ઉપયોગ કરવાનો છે. આ મેં 5નો, 2નો અને રૂપિયાનો સિક્કો લીધો છે. એ તમારે સૌથી પહેલા પાછળના ભાગે ગોઠવવાનો છે. હવે આ બોક્સમાં 2 સિક્કા મળે એટલી જ જગ્યા છે, તો આપણે 2 જ સિક્કા પાડીશું. એક 5નો લીધો છે અને એક 2નો, આ રીતે મૂકી દેવાનો. પછી
જોવાનું કે બરાબર બોક્સમાં ગોઠવાઈ ગયો છે કે નહીં, એ પ્રમાણે બરાબર બોક્સમાં ગોઠવી અને પછી આપણે પેન્સિલ કલરથી સિક્કાની છાપ પાડીશું. જો આ આસમાની કલર લીધો છે, એની મદદથી આપણે આ રીતે પેન્સિલ કલર ઘસવાનો છે એટલે આપણો સિક્કાની છાપ પડશે. જો આ 5ના સિક્કાની છાપ પડી. હવે આપણે કલર બદલી પણ શકીએ છીએ. હવે આ 2ના સિક્કાની છાપ પડશે. આ રીતે પેન્સિલ કલરની મદદથી તમે સિક્કાની છાપ પાડી શકો છો. પાંચનો અને 2નો સિક્કો થઈ ગયો. હવે આપણે અહીં મોરના પીંછાની છાપ પાડીશું અને એનો ડોક અને ચાંચ અને પગનો ભાગ આપણે પેન્સિલ કલરની મદદથી પણ દોરી શકીએ છીએ. આ રીતે મોરનું પીંછું વોટર કલરમાં બોળી અને આપણે મોરના પીંછાની છાપ પાડીશું. હવે આપણે મોરની ડોક ચાંચ અને પગનો ભાગ તમે કલર સુકાઈ જાય એટલે દોરી શકો છો. હવે અહીંના બોક્સમાં આપણે દોરીની છાપ પાડીશું. દોરી જુદા જુદા કલરમાં બોળી અને એનો છાપ પાડી શકાય છે. આમ દોરી જુદા જુદા કલરમાં મૂકી અને આપણે આંગળીના ટેરવા વડે દબાવી અને જુદી જુદી છાપ પાડી શકીએ છીએ. આ દોરાની છાપ છે. તમે કોઈ પણ દોરો લઈ શકો છો અને કલરમાં બોળી અને આ રીતે છાપ પાડી શકો છો. હવે આપણે કલરવની આઈડિયલમાં પેજ નંબર 18 ઉપર પણ છાપકામ કરીશું. સૌથી પહેલા આ ખાનામાં આપણે પાંદડાની છાપ પાડીશું. પાંદડું મૂકી અને તમે એને આમ છાપ આપી શકો છો. પછી પાન ઉઠાવી લો. એ રીતે બીજું પાન પણ લઈ શકાય છે. આપણે એને જુદા કલરથી છાપ પાડીએ. જુદા કલરની છાપ પાડી. આ રીતે ખાનામાં મળી રહે એટલા આપણે પાંદડાની છાપ પાડીશું. હવે અહીં આપણે અંગૂઠાની છાપ પાડવાની છે. એમાં તમે કોઈ પણ કલરનો યુઝ કરી શકો. કોઈ પણ કલરની છાપ પાડી શકો છો. સૌથી પહેલા આડી છાપ, આડો અંગૂઠો પાડવાનો. પછી એની બાજુમાં ઊભો અંગૂઠો મૂકવાનો. પછી એની આજુબાજુ આંગળીની છાપ પાડવાની.
आ रीते आंगळીઓની છાપ પાડી અને આપણે અંગૂઠા અને આંગળીઓની છાપ પાડી હવે આપણે એનો મોઢાનો ભાગ દોરીશું। સૌથી પહેલા આંખો પેન્સિલની મદદથી આંખો દોરીશું, પછી એનો મોઢાનો ભાગ દોરીશું। મૂછોનો ભાગ, પછી એના પગનો ભાગ દોરીશું। આમ આપણે ચાર પગ દોરીશું અને પછી પૂંછડીનો ભાગ દોરીશું। આ રીતે આપણે બિલાડીનો આકાર બનાવી શકીએ છીએ। હવે આપણે અહીં પીંછાનો છાપ પાડીશું। અને કોઈ પણ કલરમાં બોળી અને આપણે એની છાપ પાડી શકીએ છીએ। આ રીતે કલરમાં બોળી અને આપણે એને છાપ પીંછાની છાપ પાડી શકીએ છીએ। હવે બીજા કલરમાં પણ કરી શકીએ। પૂંછાની છાપ પાડી પછી આપણે સિક્કાની છાપ પાડીશું। સિક્કાની છાપ પાડવા માટે આપણે પેન્સિલ કલરનો ઉપયોગ કરીશું। આ રીતે સિક્કા ગોઠવી અને આપણે એની છાપ પાડી શકીએ છીએ। આપણે જુદા જુદા કલરનો પણ ઉપયોગ કરી શકીએ છીએ, પેન્સિલનો પણ કલરનો ઉપયોગ કરી શકીએ છીએ। પાંચના સિક્કાની છાપ પડી। એ રીતે બીજો કલર વાપરી આપણે બીજા સિક્કાની છાપ પાડીશું। એક રૂપિયાની છાપ પડી। આપણે સિક્કાની છાપ પાડવા માટે જે પેજ ઉપર છાપ પાડવાની હોય એની નીચેના પેજ ઉપર સિક્કા મૂકી અને પછી આપણે આ રીતે છાપ પાડી શકીએ છીએ। હવે બેના સિક્કાની છાપ પાડી। બેના સિક્કાની છાપ, હવે સિક્કા લઈ લઈશું, પછી અહીં બટાકાની છાપ પાડવાની છે। બટાકામાં મેં આ રીતે આકાર આપેલા છે, એ કલરમાં બોળી અને છાપ પાડી શકાય છે। તમે ચોરસ, ત્રિકોણ, ગોળ એવા આકાર આપી શકો છો। આ ચોરસ આકાર પડ્યો, એ રીતે ગોળ આકાર, આ રીતે તમે છાપ પાડી શકો છો, જુદી જુદી છાપ પાડી શકો છો। હવે આપણે અહીં ભીંડાની છાપ પાડીશું। આ રીતે ભીંડાને કાપી અને પછી કલરમાં બોળી અને આપણે છાપ પાડી શકીએ છીએ। આ પીળો કલર, પછી બીજા કલરની છાપ પાડીએ, આ લીલો કલર, પછી આ લાલ કલર,
વાદળી કલર। ફરીથી આપણે કલર છાપ પાડીશું, આ પીળો કલર, પછી આ લાલ કલર, આ લીલો કલર, આ બ્લુ કલર। આ રીતે તમે બિંદાની છાપ પાડી શકો છો। આ આપણે એક પ્રવૃત્તિ કરી, એ રીતે તમે ગુજરાતીની ચોપડી અને આઈડિયલમાં પણ છાપકામની પ્રવૃત્તિ કરજો।